ક્રિમિનલ કેસ રિલેટેડ સ્ટાર્ટ પેરા આ કાયદાની જોગવાઈઓને આધીન આ કાયદા હેઠળના કોઈપણ ગુનાની સુનાવણીના હેતુ માટે વિશેષ અદાલતને કોર્ટ ઓફ સેશન્સની તમામ સત્તાઓ રહેશે અને બને ત્યાં સુધી કોર્ટ ઓફ સેશન્સ સમક્ષ ટ્રાયલ ચલાવવા માટેની સીઆરપીસી ઓગણીસો તોંતેરની જોગવાઈઓ અનુસાર તેણે ગુનાનો ટ્રાયલ એ રીતે ચલાવવો રહેશે કે જાણે તે કોર્ટ ઓફ સેશન્સ હોય પેરેગ્રાફ આ અધિનિયમની જોગવાઈઓ અમલમાં મુકાયેલી અન્ય કાયદાની જોગવાઈઓ ઉપરાંતની રહેશે અને આ સમયે અમલમાં રહેલ બીજા કોઈપણ કાયદાની જોગવાઈઓનું અવમૂલ્યન નહીં કરે વિસંગતતાની પરિસ્થિતિમાં આ કાયદાની જોગવાઈઓ ઉપરવટ ગણાશે પેરેગ્રાફ ઝડપી સુનાવણી કરવા માટે રાજ્ય સરકાર ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયમૂર્તિની સંમતિ સાથે સત્તાવાર ગેજેટમાં જાહેરનામું પ્રસિદ્ધ કરીને એક અથવા વધુ જિલ્લાઓ માટે એક વિશેષ અદાલતની સ્થાપના કરશે જોકે જે જિલ્લાઓમાં આ અધિનિયમ હેઠળ કેસની સંખ્યા ઓછી નોંધાયેલી હોય ત્યાં રાજ્ય સરકાર ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયમૂર્તિની સંમતિ સાથે સત્તાવાર ગેઝેટમાં જાહેરનામા દ્વારા આવા જિલ્લાઓ માટે સ્પષ્ટ કરે છે આ કાયદા હેઠળ ગુનાઓની કાર્યવાહી ચલાવવા માટે અદાલત ખાસ અદાલત બનશે એ શરતે કે આવી રીતે સ્થાપિત કે ઉલ્લેખિત અદાલતોને ગુનાઓનું સંજ્ઞાન લેવાની છતાં આ કાયદા હેઠળ હશે પેરેગ્રાફ રાજ્ય સરકારની ફરજ રહેશે કે આ કાયદા હેઠળના કેસો શક્ય તેટલા બે મહિનાની અવધિમાં નિકાલ થાય તે સુનિશ્ચિત કરવા માટે પૂરતી સંખ્યામાં અદાલતોની સ્થાપના કરવી પેરેગ્રાફ વિશેષ અદાલતમાં અથવા વિશિષ્ટ વિશેષ અદાલતમાં થતી દરેક સુનાવણીમાં હાજરીમાં રહેલા તમામ સાક્ષીઓની તપાસ ન થાય ત્યાં સુધી કાર્યવાહી દૈનિક ચાલુ રહેશે સિવાય કે વિશેષ અદાલત અથવા વિશિષ્ટ વિશેષ અદાલતને લેખિતમાં જણાવેલ કારણો મુજબ તેને આગળના દિવસથી વધુ સમય માટે મુલતવી રાખવું જરૂરી લાગે જો સુનાવણી આ કાયદા હેઠળના ગુના સાથે સંકળાયેલી હોય તો સુનાવણી જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી ચાર્જશીટ રજૂ થયાની તારીખથી બે મહિનાની અવધિમાં પૂર્ણ કરવામાં આવશે પેરેગ્રાફ અપરાધિક કાર્યવાહી સંહિતા ઓગણીસો તોંતેરમાં સમાયેલ સાથે સુસંગત ન હોય તો કોઈ અપીલ જે કોઈ ખાસ ચુકાદા સજા અથવા હુકમની સામે છે અને જે કોઈ વિશેષ અદાલત અથવા એક વિશિષ્ટ વિશેષ અદાલતના હુકમ સામે હોય તો તે હકીકતો અને કાયદા બંનેમાં ઉચ્ચ ન્યાયાલયનમાં ન્યાયાલયમાં થશે પેરેગ્રાફ ફોજદારી કાર્યવાહી સંહિતા ઓગણીસો તોંતેરની કલમ ત્રણસો અઠ્યોતેરની પેટાકલમ કલમ ત્રણને સુસંગત ન હોવા છતાં વિશેષ અદાલત અથવા એક્સક્લુઝિવ સ્પેશિયલ કોર્ટના આદેશની વિરુદ્ધ અપીલ ઉચ્ચ ન્યાયાલય સમક્ષ રખાશે જે જામીન આપશે અથવા નકારશે પેરેગ્રાફ અમલમાં હોય તેવા અન્ય કોઈ પણ કાયદામાં કંઈ પણ સમાવિષ્ટ ન હોય તેવા આ કલમ હેઠળની દરેક અપીલને ચુકાદાની તારીખ સજા અથવા હુકમની તારીખથી નેવું દિવસની અવધિમાં કરવામાં આવશે પેરેગ્રાફ એ શરતે કે ઉચ્ચ ન્યાયાલય જો તે અપીલ કરનારને નેવું દિવસની અવધિમાં અપીલ ન કરવા માટે પૂરતા કારણોથી સંતોષ થાય તો નેવું દિવસના સમયગાળાની સમાપ્તિ પછી અપીલ કરવાની મંજૂરી આપશે એ શરતે કે એકસો અને એંશી દિવસની મુદતની અવધિ પછી કોઈ અપીલ સ્વીકારવામાં આવશે નહીં પેરેગ્રાફ પેટા કલમ કાઉસમાં એક હેઠળ કરેલી દરેક અપીલ શક્ય હોય ત્યાં સુધી અપીલ કર્યાની તારીખથી ત્રણ મહિનાની અવધિમાં નિકાલ કરવામાં આવશે પેરેગ્રાફ બંને અધિનિયમોની ઉપરોક્ત જોગવાઈઓનું વંચાણ સંબંધિત ગુનાઓ માટે સુનાવણી હાથ ધરવા માટે વિશેષ અદાલતોની સ્થાપનાને દર્શાવે છે બંને કાયદાઓમાં બિનઅવલંબિત કલમો પ્રગટ થાય છે એમાં જરા પણ શંકા હોઈ શકે નહીં કે બંને અધિનિયમ સંબંધિત વર્ગના લાભ માટે વિધાનસભાની સાણપણ દ્વારા ઘડાયેલ વિશેષ કાયદા છે એટ્રોસિટી એક્ટની કલમ ચૌદ એ પાછળથી સુધારો કાયદો બે હજાર પંદર દ્વારા રજૂ કરવામાં આવી હતી એટલે કે પોક્ષો અધિનિયમ બે હજાર બારની લાગ થયા પછી આમ જે મુદ્દાને વિચારણાની જરૂર છે તે એ છે કે પછીના અધિનિયમના સિદ્ધાંત પ્રવર્તશે ને આધારે એટ્રોસિટી એક્ટમાં પછીના સુધારા અગાઉના પોક્ષો કાયદાની ઉપરવટ સ્થાન લેશે કે કેમ સર્વોચ્ચ અદાલતના નિર્ણયો દ્વારા આ મુદ્દો શાંત પાડવામાં આવ્યો છે